સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આજ રોજ જણસની હરાજી કરવામાં આવી હતી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ સાવરકુંડલા ખાતે આજે મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને આવ્યા હતા અને હરાજી કરવામાં આવી હતી આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર સિંગ મોટીનો ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી પંદરસો એકાવન રૂપિયા સુધી નોંધાયો હતો આજે માર્કેટિંગ યાર્ડ ખાતે એકસો દસ મણ

તલ સફેદનો બોલાયો હતો એટલે કહી શકાય કે તલ સફેદના ભાવમાં ખૂબ જ વધારો નોંધાયો છે તો સાથે જ આજે તલ તલકાળાની પણ હરાજી કરવામાં આવી હતી આજે તલ કાળાનો ભાવ બે હજાર આઠસો રૂપિયાથી ત્રણ હજાર બસો પચાસ રૂપિયા સુધી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર નોંધાયો હતો આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણસો પચાસ મણ તલની આવક નોંધાઈ હતી તો જીરુની પણ હરાજી કરવામાં આવી હતી આજે માર્કેટિંગ દસ હજાર રૂપિયાથી દસ હજાર પાંચસો સુધી જીરુનો ભાવ બોલાયો હતો આજે માર્કેટિંગ યાર્ડની અંદર દસ મણ જીરુની આવક નોંધાઈ હતી તો સાથે જ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસના જણસની હરાજી કરવામાં આવી હતી આજે અગિયારસો પંચ્યાસી રૂપિયાથી એક હજાર ચારસો એકવીસ રૂપિયા સુધી કપાસનો ભાવ બોલાયો હતો આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર મણ કપાસની આવક નોંધાઈ હતી તો સાથે જ ઘઉંની વાત કરવામાં આવે તો ઘઉં લોકવનનો ભાવ આજે ચારસો ચોત્રીસ રૂપિયાથી પાંચસો નવ રૂપિયા નોંધાયો હતો ઘઉં ટુકડાનો ભાવ ચારસો પચાસ રૂપિયા નોંધાયો હતો તો સાથે જ બાજરીનો ભાવ ચારસો રૂપિયાથી ચારસો સાડત્રીસ રૂપિયા જુવારનો ભાવ આઠસો પાસઠ રૂપિયા નોંધાયો હતો સાથે ચણાનો ભાવ નવસો રૂપિયાથી એક હજાર એક રૂપિયા નોંધાયો હતો તો તુવેરનો ભાવ એક હજાર છસો પચાસ રૂપિયા નોંધાયો હતો સોયાબીનનો ભાવ આઠસો રૂપિયાથી આઠસો ચુમ્મોતેર સુધી બોલાયું હતું આજે માર્કેટિંગ યાર્ડની અંદર ચણાની વીસ મણ આવક નોંધાઈ હતી તો ઘઉં ટુકડા અને ઘઉં લોકવનની એકસો પચાસ મણ આવક નોંધાઈ હતી આજે માર્કેટિંગ યાર્ડ ની અંદર સૌથી વધુ અને સારી આવક તલની નોંધાઈ હતી તો તલના ભાવમાં પણ ખૂબ જ વધારો નોંધાયો હતો આજે ત્રણ હજાર ચારસો પચીસ રૂપિયા તલ સફેદનો ભાવ બોલાયો હતો